યાચના, અનંત કાળથી યાચના કરીશ, મૂકો યાચના આપણા પરિવાર માટે, આપણા પદ માટે, આપણા પ્રસંગો માટે. આપણે કરોડો રૂપિયા ખર્ચવા તૈયાર, આપણા પરમાત્મા માટે, પરમાત્માના શાસન માટે આપણે ના વાપરી શકીએ. જેમ યાચના ખતરનાક છે, વાસના ખતરનાક, પાંચ ઇન્દ્રિયના વિષયોની પાછળ કેટલા પાગલ, કેટલા પાગલ. ત્યાંથી તમને પ્રાર્થનામાં મજા આવશે, પ્રાર્થનામાં એને મજા આવશે જે યાચના અને વાસનાના ભારથી હળવો થઈ ગયો છે. અંદર એક ભરેલું પડ્યું હશે એને પ્રાર્થના કરવામાં મજા નહીં આવે. અને છેલ્લે એક વાત કરી કે પ્રાર્થના પણ કેવી હોવી જોઈએ, સવારે વ્યક્તિગત અને સાંજે શરૂ કરી કોઈએ કરી, વેરી ગુડ. અમારા અનિશભાઈની બધામાં આંગળી પહેલી હોય મને લાગે છે, ચોમાસું ઉતર્યા પછી આમાં પણ એમની જ પહેલી આંગળી. કમાલ કરી, પરમ દિવસે સાહેબે જયારે છેલ્લે સમર્પણમાં આખું જીવન સમર્પણ કરવાની વાત કરી, સૌથી મોંઘામાં મોંઘી, કિંમતીમાં કિંમતી, સવા બે ની પોચી ઉતારી પ્રભુના ચરણોમાં મૂકી. ખાવાના કામ નથી, હૃદયમાં પ્રભુ કેવા ભર્યા હશે, કેવા પધરાવ્યા હશે ત્યારે આવા ભાવ થાય. મેં અનુમોદના કરી, મને કહે કે સાહેબ આ તો ક્ષણિક ઉભરો આવી ગયો, તમે એવા આશીર્વાદ આપો કે આ ભાવ કાયમ માટે ટકી રહે, કાયમ માટે પ્રભુને અમે સમર્પિત થઈ જઈએ. તો પ્રભુ આગળ હવે યાચના અને વાસનાથી મુક્ત બને, પ્રભુની પાસે પ્રાર્થના કરો. અને પ્રાર્થના સવારે જય વિરાય દ્વારા વ્યક્તિગત અને સાંજે સામૂહિક. યાદ રાખજો, બને તો રોજ કરો, નહીં તો જીવનમાં જ્યારે પણ સામૂહિક આપત્તિઓ આવે ત્યારે તો સામૂહિક પ્રાર્થના 100%. પૂર આવ્યા, સામૂહિક આપત્તિ કહેવાય, સામૂહિક. કોરોના શું કહેવાય? સામૂહિક, સામૂહિક કહેવાય. બચારો મોદી બેઠો બેઠો ચિંતા કર્યા કરે, એ રાતના 7 વાગે બધા દીવો લઈને ઉપર જજો, ગો કોરોના ગો, ગો કોરોના ગો. પહેલું તું કઈ આવું બધું, પછી એક દાડો થાળી ડંકો લઈને સામૂહિક પ્રાર્થના આપતી છું. કેમ સૂઝ્યું નહીં? કારણ કે આ દેશ તો સાંપ્રદાયિક નથી ને, બિન સાંપ્રદાયિક કહેવાય, સેક્યુલર. એટલે કોઈ એક પ્રાર્થના તો અપાય નહીં. ઓમ ભૂર ભુવઃ તત્ સવિતુર વરેણ્યમ કહેવા જાય તો ઓલા અજાન વાળા તૂટી પડે, અને અજાન વાળાનું કહેવા જાય તો ક્રિશ્ચિયન વાળા તૂટી પડે. કઈ વાંધો નહીં, આપણે જઈને તો પ્રાર્થના કરી શકીએ. નમસ્કાર મહામંત્ર એ સૌથી ઉત્તમ પ્રાર્થના છે. સૌના તો છે, વંદના તો છે, પ્રાર્થના છે.